धरने की जय। મંચસ્થ બિરાજમાન પરમાદરણીય જ્યેષ્ઠ શ્રી ભાતૃચરણ આપના ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ એવં મંચસ્થ ઉપસ્થિત ચિરંજી શ્રી વ્રજાધીશજી એવં ચિરંજી શ્રી વ્રજાધીપજી લાલન એવં શ્રી ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિ ના સર્વ સક્રિય સેવાભાવી કાર્યકર્તાગણ એવં ભગવદ્ કથા પ્રેમી આપ સૌ વાલા વૈષ્ણવો, ગત દિવસે દશમ સ્કંધ અંતર્ગત શ્રી ગોવર્ધન લીલા જે પ્રભુએ કરી એ લીલાના આપણે દર્શન કર્યા. આ જે ગોવર્ધન લીલા છે, મૂળતઃ અનન્ય આશ્રયની કથા છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્યાશ્રય મહાબાધક છે એ સિદ્ધાંત આ લીલા ઉપરથી પ્રગટ થાય છે. મુખ્ય રૂપથી નિરોધ સિદ્ધ કરાવવા માટેની આ લીલા અને શ્રી આચાર્યજીએ આ ગોવર્ધન લીલાની સુબોધની જે અંતર્ગત આજ્ઞા કરી કે આ જે બ્રજવાસીઓને ઠાકોરજી જે નિરોધ સિદ્ધ કરાવવા માંગે છે, તો એ શનૈ શનૈ નિરોધમ કરતું, જો ઠાકોરજી ઈચ્છા કરત તો પ્રભુના પ્રાગટ્યની સાથે જ બ્રજવાસીઓને તત્કાલ નિરોધ સિદ્ધ કરાવી દે. પ્રભુનું એ સામર્થ્ય છે, પણ પ્રભુ વિચારે છે કે આ જે નિરોધ છે એ શનૈ શનૈ થવો જોઈએ. શાચાર્યજીએ કારિકામાં લખ્યું, શનૈ શનૈ નિરોધમ કર્તુમ ઈચ્છા નત્વૈક દૈવ સર પ્રકારમ તમ કર્તુમ તથા સતી લીલા રસો ન સ્યાદત યદ અવધિ નૈતત કર્ણમ ઇતિ. ચિરકાલ વર્તમાનતા બોધક શત્રુ પ્રત્યયેન જ્ઞાપતે ઇત્યાદિ. એટલે ભગવદ ઈચ્છાથી જ આટલા સમય સુધી આ ઇન્દ્રયાગ ચાલતો રહ્યો.
शिवल्लभाधीश की जय, शिगिरराज धरण की जय। नहीं, श्री कृष्ण कन्हैया लाल की, श्री वृंदावन विहारी लाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। आचार्य जी सुबोधनी जी में आज्ञा करे छे कि भगवद इच्छा भगवद प्रेरणा थी ज आजे इंद्र याग छे ए सात वर्ष सुधी चालतो रह्यो। તો શનૈ શનૈ આ બ્રજવાસીઓને નિરોધ સિદ્ધ કરાવવા માટે જ્યાં આ સાત વર્ષથી ચાલતો પરંપરાગત યજ્ઞ જ્યાં એની તૈયારી ચાલી રહી હતી, એ તૈયારીઓને જોતા ભગવાનને બહુ સહજતાથી, એમ તો ભગવાન સર્વજ્ઞ છે, સર્વ જાણે છે, તો પણ અજ્ઞાન થઈને વ્રજવાસીઓને પૂછ્યું, નંદ બાબાને પૂછે છે, કથ્યતામ મે પિતઃ કોયમ સંભ્રમવા ઉપાગતઃ, કિમ ફલમ કસ્ય ચોદેશઃ કેન વા સાધ્યતે મખઃ। નહીં એ બરોબર નહીં હે, કનૈયા પૂછ રહે કે હે પિતાજી, મુકુ યે બતાઓ કે આપ લોગ યે જો ઉત્સવ કર રહે હો, યે ઉત્સવ કરવે કે પીછે વાકો ફલ ક્યા હૈ। આ ઉત્સવ કરવાનો ઉદ્દેશ્ય શું છે તથા ઉત્સવ પાછળ કઈ કઈ વસ્તુઓ કયા કયા પદાર્થનો વિનિયોગ થશે, પ્રાયઃ માનવ દો પ્રકાર કે કર્મ કરતા હૈ, એક જ્ઞાન સે દૂસરા અજ્ઞાન સે, ઓર જ્ઞાન સે કિયે હુએ કર્મ કા ફલ ઉસ વ્યક્તિ કો પ્રાપ્ત હોતા હૈ, અજ્ઞાન સે કિયે હુએ કર્મ કા ફલ ઉસ જીવ કો પ્રાપ્ત નહીં હોતા। તો પિતાજી, પહેલા તો આપ મને એ કહો કે આ જે યજ્ઞ છે એ શ્રોત છે, સ્માર્ત છે કે લૌકિક છે? અને જો ત્રણેયમાંથી એક પણ નથી તો પછી આનું કરવું વ્યર્થ છે। જ્યાં ભગવાને આ પ્રશ્ન કર્યા, નથી આવતું મને મજા,
शिवल्लभाधीश की जय। જ્યાં ઠાકોરજીએ આ બધા પ્રશ્ન કર્યા, પ્રશ્નને સાંભળીને નંદરાયજીએ પોતાના જ્ઞાન મતિ અનુસાર પ્રભુને ઉત્તર આપ્યો। પરજન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ તેભ્ય વર્ષંતિ ભૂતાનાં પ્રાણનં જીવનં પયઃ। પરજન્યો ભગવાન ઇન્દ્ર નંદરાયજી કહે રહે લાલા યે જો ઇન્દ્ર હૈ વો ભગવાન હૈ ઓર મેઘ જો હૈ वो वाक्य शरीर रूप है। वाक्य शरीर को अंग है और वही मेघ समस्त प्राणी मात्र को जीवन देवे वालो है, तुष्ट करवे वालो है। और वही मेघ के वजह से ये सृष्टि को जनकत्व चले है। अहिया आ श्लोक में ઇન્દ્ર ને ભગવાન કહીને સંબોધન કર્યો। પરજન્યો ભગવાન ઇન્દ્ર શ્રી આચાર્યજી સુબોધનીમાં સમજાવે છે કે જો ઇન્દ્ર જ ભગવાન છે અને એ ઇન્દ્ર જ સ્વતંત્ર રૂપથી વૃષ્ટિ કરે છે અને સૃષ્ટિનો કર્તા છે, સૃષ્ટિનો પાલન કરવા વાળો જો ઇન્દ્ર છે, તો પછી આ બધી શ્રુતિઓ ઉપનિષદો શાસ્ત્રો જે કહી રહ્યા છે કે આ સૃષ્ટિના પ્રણેતા સૃષ્ટિના કર્તા તો ભગવાન શ્રી કૃષ્ણ છે, તો એ શ્રુતિઓનો વિરોધ થઈ જશે। પૂરા બિગાડી કાલે બહુ સરસ હતું, બધું બગડી ગયું સેટિંગ। શું કર્યું એવું રાત્રે, શું થઈ ગયું? સાઉન્ડ જ નથી આવતો બરોબર જે જોઈએ છે। આજે બ્રજવાસીઓની જે બહિર્મુખતા છે કે ઇન્દ્ર ભગવાન છે અને એ જ સ્વતંત્ર રૂપથી વૃષ્ટિ કરે છે અને એ જ સૃષ્ટિનો કર્તા છે, એ બહિર્મુખતાને દૂર કરવા માટે શ્રી ઠાકોરજીએ ગોવર્ધન લીલાનો પ્રકાર પ્રગટ કર્યો। નંદરાયજી કહે લાલા, જો મનુષ્ય પરંપરા પ્રાપ્ત ધર્મ કો છોડ કે કામ સે છોડે, લોભ સે, ક્રોધ સે, દ્વેષ સે, ભય સે, તો વો વ્યક્તિ કો શુભ ફલ પદ પ્રાપ્ત નહીં હોય। પર જો વાસ્તવિક રૂપથી જોવામાં આવે તો પરંપરા પ્રાપ્ત કર્મ જો અજ્ઞાનથી થતો હોય, બ્રહ્મપૂર્ણ થતો હોય, તો એને છોડવું ન જોઈએ,
અપિતુ એને પરિવર્તિત કરીને જે સાચા અર્થમાં થવું જોઈએ એ અર્થમાં કરવું જોઈએ. નથી આવતું, શાપ નથી ને, શાપ નહીં જોઈએ. સ્લાઇટ ગ્લેઝ અને ઇફેક્ટ બસ. એક વાત તો સ્પષ્ટ છે, કે આ જે ઇન્દ્રિયાગ છે એ ઇન્દ્રિયાગ વૈદિક નથી. શ્રી આચાર્યજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે મૂળ વૃષ્ટિ કરતા દેવ તો ભગવાન સ્વયં છે. શ્રી આચાર્યજીએ સુબોધનીમાં આજ્ઞા કરી કે બે પ્રકારના મેઘ છે, એક શબ્દાત્મક અને બીજું વૃષ્ટિ કરતા. શબ્દાત્મક એટલે ગર્જનાત્મક મેઘ એ ઇન્દ્રના અનુચર છે, અને વૃષ્ટિ કરતા મેઘ જે છે એ ઠાકોરજીના અનુચર છે. એટલે મૂળતઃ વૃષ્ટિ કરતા દેવ તો ભગવાન સ્વયં છે, પણ આ બધા બ્રજવાસીઓ બ્રહ્મમાં આવીને કે ઇન્દ્ર વૃષ્ટિ કરતા છે અને એના લીધે સૃષ્ટિનું જનકત્વ ચાલે છે. જો ઇન્દ્રને ભગવાનની વિભૂતિ માનીને યજ્ઞ કરતા તો કોઈ સમસ્યા નથી, પણ ઇન્દ્રને ભગવાન માનીને આ જે યજ્ઞ કરી રહ્યા છે, અને વેદ કહે છે, ઉપનિષદો કહે છે કે યતો વા ઇમાની ભૂતાનિ જાયન્તે, કે જેનાથી બધાનું જન્મ થાય છે, જેમાં બધા જીવે છે, જેમાં બધાનો લય થાય છે, એ તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો આ બ્રજવાસીઓની બહિર્મુખતાને દૂર કરવા માટે ઠાકોરજીએ આ ગોવર્ધન યાગનો પ્રકાર બતાવ્યો. ખૂબ જ સુંદર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને બધા બ્રજવાસીઓ સમત ગોવર્ધન પૂજા કરી, ગ્રાજીની પરિક્રમા કરી, સુંદર ભોગ ધરાવ્યો. બધા બ્રજવાસીઓ ખૂબ આનંદિત થયા. એ જે અન્નકૂટ ધરાવવામાં આવ્યો ઠાકોરજીનો, એ અન્નકૂટનો પ્રસાદ લેવા માટે સ્વયં નારદજી પધાર્યા, અને નારદજી પ્રસાદ લઈને સુધા ઇન્દ્રલોક પહોંચ્યા. ઇન્દ્રએ પૂછ્યું નારદજીને, ક્યાંથી આવો છો આપ? તો કે અન્નકૂટનો પ્રસાદ ગ્રહણ કરીને. કે ત્યાં ઇન્દ્રયાગની જે તૈયારીઓ ચાલતી હતી એનું શું થયું, જે દર વર્ષે ઇન્દ્રયાગ થાય છે? કે યાગ તો થયો, પણ હવે ઇન્દ્રયાગ નહીં, ગોવર્ધન યાગ થયો, ગોવર્ધન પૂજા થઈ, અને આ વખતે આપનો યજ્ઞ નથી થવાનો.
જ્યાં આ સમાચાર ઇન્દ્રને આપ્યા, ઇન્દ્રને ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવીને અપમાનિત શબ્દોનો પ્રયોગ ભગવાન માટે કર્યો. વાચાલમ બાલિશમ અજ્ઞમ, વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અજ્ઞમ પંડિત માનિનમ. અહીંયા આ જે ઇન્દ્રએ ભગવાન માટે અપશબ્દો બોલ્યા છે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં એ અપશબ્દોને સ્તુતિના અર્થમાં પ્રગટ કર્યું. ક્યોંકિ ગુણીજન કભી કિસી કે દોહરાયે હુએ અપશબ્દો કા પુનઃ ઉસકો દોહરાતે નહીં હૈ. એટલે અહીંયા આજે ઇન્દ્રએ કહ્યું કે વાચાલમ, એટલે વાચાલમ નો અર્થ થાય કે બડબડ કરવા વાળો કૃષ્ણ,